નમસ્કાર બે હાથ જોડી નાખો બાદ આપણે ઓમ થી શરૂઆત કરશું ઓ ઘરેણું છે મેં આગળ પણ તમને એક સુવિચાર કીધો તો ન બોલવામાં નવ ઉભો એ મૌન બધી જગ્યાએ આપણે બોલ બોલ કરશું ને તો આપણે ખોટા પણ ક્યારેક પડી શકીએ સૌથી મોટું આપણું કિંમતી ઘરેણું છે આપણને બહુ પરેશાન કરતું હોત આપણે સામે એને જવાબ આપશું પ્રતિકાર કરશું ને તો એને વધારે મજા આવશે પણ જો તમે મૌન રહેશો ને તો આપણને હેરાન કરનાર વ્યક્તિ પણ અંદરથી વિચારશે કે અરે હું એને આટલું હેરાન કરું છું પણ એ એક શબ્દ નથી બોલતો એટલે મૌન માનવીના જીવનનું સૌથી અમૂલ્ય ઘરે છે હવે આજે આપણે ગઈકાલે આપણે વાત કરી હતી એ શરીરની અંદર જે આખું મેનેજમેન્ટ ભગવાન ગોઠવેલું છે ને એની કેટલીક આપણે વાતો કરી હતી થોડીક આજે આપણે કરશું બીજી વાતો માનવી ના શરીરનું સૌથી મોટું હાડકું ઝાંઘનું છે આપણે જે થાઈનો જે ભાગ છે ને એ ભાગનું હાડકું સૌથી મોટું છે તમારી રૂવાટી હશે ને એ બધા છિદ્રો છે જ્યારે તમે દોડો છો એકદમ ભારે કામ કરો છો વર્ક કરો છો પરસેવો થાય છે તે પરસેવો સાના દ્વારા બહાર નીકળે છે આ છિદ્રો દ્વારા બહાર નીકળે છે

આપણા જન્મથી લઈને મૃત્યુ સુધી એક જ સાઈઝ છે એમાં નાની મોટી થતી નથી આપણા હાથ વધે પગ વધે કાનમાં આપણો ફરક પડે આપણા જન્મ પછી પણ આંખની જે પુતળીનો ભાગ છે ને એ જન્મથી તે મૃત્યુ સુધી એનો એ જ રહે છે હસવામાં આપણને સત્તર હસવામાં આપણને સત્તર અને ક્રોધ કરવામાં એટલે કે આપણે જ્યારે ગુસ્સો કરીએ છીએ ને ત્યારે એની અંદર આપણને તેતાલીસ માંસપેટીઓ માંસપેશીઓ આપણા શરીરની અંદર જે માંસપેશીઓ જે છે ને આપણે હસીએ ને તો આપણા ચહેરા પરની સત્તર માંસપેશીઓ એક્ટિવ થાય છે કામ કાર્યરત થાય છે પણ જો ગુસ્સો કરીએ ને તો તેતાલીસ થાય છે માંસપેશીઓ સક્રિય તો આપણે એટલે આપણી શક્તિ કેવી થાય વધારે વપરાય છે આપણે હસીએ ત્યારે સત્તર માંસપેશીઓ કામ કરે છે અને એટલું જ એ થાય છે પણ ગુસ્સો ક્રોધ કરીએ ને તો સુડતાલીસ ફોર્ટી સેવન આ માસપેશીઓ શું થાય છે કાર્યરત થાય છે એટલે આપણી વધારે શક્તિ વપરાય છે તો હવે આપણે વિચારવાનું છે કે આપણે શું કરવાનું ગુસ્સો કરવાનો કે હસવાનું ગુસ્સો કરશું તો આપણને જ નુકસાન છે કારણ કે આપણા શરીરની આપણી માંસપેશીઓ વધારે કાર્યરત થશે અને વધારે આપણી એનર્જી બગડશે વધારે શક્તિનો વ્યય થશે એટલે આપણે હંમેશા ગુસ્સો કરવાનો નહીં શું કરવાનું હસવાનું બરાબર આ થઈ આજની આપણી જ્ઞાનવર્ધક વાતો શરીરની કેટલીક આપણી જે આપણને ખબર નથી પણ આપણે હવે અજાણી ગયા વાત કરીએ એટલે હવે આપણે ગઈકાલે જે રીતે જોઈ ગયા જોડાક્ષરો જોડાક્ષરો વિશે હવે આપણે જોઈશું કેટલાક ય પરથી આપણે જોયા ખોડો થ વત્તા જોડાક્ષરો જોડણી થી જોડાક્ષરો

લખતા પણ જાઓ હા સાથે સાથે ધ ધોળો અને ય જોડેલો છે જો આ ધ છે અને એને આપણે ય સાથે જોડી દીધો તો ધ્ય બન્યું શું બન્યો ધ્ય બોલો ધ્ય 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 જો એના પરથી બને પધ્ય ગદ્ય પધ્ય એટલે પાઠ લેસન એટલે કવિતા બરાબર છે પધ્ય એટલે પાઠ ગદ્ય એટલે લેસન ધ્ય બોલાય શું બોલાય છે અને ધ્ય બોલો પધ્ય ગદ્ય પદ્ય ગદ્ય પધ્ય ગદ્ય બરાબર હમ બીજો શબ્દ આપણો બને છે ગુથ્યુથું નહીં આપણા બે શબ્દ જોયા ને બઉ છે આ શબ્દ આપણે કાઢી નાખીએ સાદા શબ્દ લઈએ અત્યારે એટલે થોડું જરા આપણને યાદ રહી શું બન્યું પદ્ય ગદ્ય पद्य गद्य बीजो शब्द यो साथे आउछ नि त तो बांधिउ पण चाल्छे ध ध बांधिउ बांधिउ बोलो बांधिउ आम पर लखासे बांधिउ 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 ન ખોડો અને ય ન્ય યુ બોલાશે ન્ય બોલો ન્ય 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 એના પરથી શબ્દ બન્યો બન્યું બોલો બન્યું 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 કામ બન્યું બરાબર છે બન્યું પ ખોડો એને ય પડધો ય જોડેલો પ્ય પ્ય અને પડથી આપણો શબ્દ બને છે આપ્યા 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 ખોડો અને ય જોડીએ છીએ ર્ય માથે છે ને રેફ આવશે ય અર્ધચંદ્ર શું આવે છે અર્ધચંદ્ર ય ને માથે અર્ધચંદ્ર આને શું કહેવાય ર્ય ર નો ઉચ્ચાર થાય છે ર કેવો છે શાંત જે સાયલેન્ટ આપણે કહીએ ને એ બોલાય છે ખરો પણ લખાતો નથી લખાય છે આ રીતે તો શું આવશે કર્યા બોલાય છે એમાં ર લખીએ છીએ આપણે આ ઉપર છે ને અર્ધચંદ્ર રેફ એને કર્યા ર બોલાય એને બોલો કર્યા કર્યા કર્યા

ભ ને ય જોડશે તો ભ્ય ભ્ય ભરથી શબ્દ બને છે કઈ પણ આવી શકે બરાબર છે થોભ્યા 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 એ જ રીતે હવે આપણે આગળ જોઈશું મને ય જોડાવશું જોડશું તો શું આવશે મ્ય 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 પરથી શબ્દ બને છે નમ્યા 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 આટલા શબ્દ સમજાઈ ગયા બધાને હવે આપણે આગળ બીજા શબ્દો જોઈશું આજ ફરી આપણે બોલી જઈએ થ ને ય ખોડો થ અને ય તો બોલાશે શબ્દ બન્યો ગુથ્યુ 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 બોલો ગુથ્યુ ગુથવું હમ ગુથવું ધ અને ય તો ધ્ય બોલાશે ધ્ય એના પરથી શબ્દ આવ્યો પધ્ય પધ્ય ગ્ય ગદ્ય બાંધ્યું બાંધ્યું ધ અને ય જોડાય છે તો આ રીતે પણ આવે બાંધ્યું 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 ન ખોળા અને ય ખોડાક્ષર ન અને ય તો શું બને છે ન્ય બોલો ન્ય ન્ય શબ્દ બને છે બન્યું 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 પ ખોડો અને ય પ્ય શું બને છે ખોડાક્ષર પ ની સાથે ય જોડશું તો પન્યું શું બન્યું પડો એવી જ રીતે આગળ ર અને ય જોડશું તો ર્ય ર શબ્દ બને છે કર્યા 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 કર્યા

અભ્યારણ ભ ને ય જોડેલો છે અભયારણ અભ્યારણ અહી બીજો શબ્દ છે આપણો પહેલો શબ્દ આપણે જોઈ ગયા હતા થોભ્યા અભ્યારણ એટલે જંગલ થોભ્યા એટલે અટકવું થોભ્યા એટલે અટકવું અભ્યારણ જંગલ મને ય જોડાશે તો શું બોલાશે મ્ય 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 બરાબર કાટલું લખાઈ ગયું બધાનો એક વખત ચેક કરી લો બરાબર લખ્યું છે કે નહી હમ ચાલો લખ્યું બધાએ ચેક કર્યું હવે આપણે ગઈકાલના લેક્ચરની અંદર આપણે સાદા વાક્યો અને કાનાવાળા જોયા હતા આજે રસ્વ હસ્વય અને દીર્ઘઈવાળા વાક્યો જોઈશું નાના નાના વાક્યો જોશું આવડશે ધીરે ધીરે મારી સાથે બોલતા જવાનું અને લખતા જવાનું બરાબર હમ પેલું બધા રાજી થયા બધા કેવા થયા થયા રાજી ખુશ થયા રાજી થવું એટલે ખુશ બધા રાજી થયા બધા રાજી થયા બધા રાજી થયા બોલતા જાવ અને લખતા જાવ મોટા અક્ષરે લખું છું બધા રાજી થયા બરાબર બધા રાજી થયા બોલો બધા રાજી થયા દીર્ઘ આવ્યો છે અને દીર્ઘય એક હમ વિજય લખે વિજયલક લક લખે નહીં વિજયલક વિજયલક આમાં આ વાક્યની અંદર શું લાગ્યું છે રસવઈ બરાબર વિજયમાં રસવઈ લાગેલો છે બરાબર ને હ બોલો વિજયલક 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 એક માત્રા વાળો આપણે શબ્દ હજી લેવો હોય આગળ તો ભણે છે ભણે છે રસવાય હસવાય દીર્ઘય અને એક માત્રા ત્રણ વસ્તુ આવશે આની અંદર જો એક માત્રા બે એક માત્રા અને એક રસવાય હમ બોલો કિરણ ભણે છે બોલી બોલીને લખતા જાઓ મારી સાથે વાક્ય તમને સેન્ટેન્સ આખા લખતા આવડી જશે આખા વાક્ય આવડી જશે ભણે છે વિનય ગણે છે શું આવશે રસોઈ કયું છે વી અને બે માત્રા છે ને બે જગ્યા બે શબ્દ પર બે માત્રા એક એક માત્ર બોલો વિનય ગણે છે વિનય ગણે છે બોલો બધા મારી સાથે વિનય ગણે છે વિનય ગણે છે વિનય ગણે છે સવિતા હસે છે કોણ હસે છે સવિતા હસે છે સવિતા હસે છે સવિતા હસે છે હસે છે એના પછી સરિતા આવે છે સરિતા આવે છે બોલતા આવે છે પીલા ગાય છે પીલા ગાય છે ગાય શું ગીત ગાય બરાબર છે કવિતા ઇલા શું કરે છે કવિતા ગાય છે ગીત ગાય છે ઈલા ગાય છે ઈલા ગાય છે ઈલા ગાય છે રાખડી લીધી રાખડી લીધી રાખડી લીધી બોલો રાખડી લીધી રાખડી લીધી રાખડી લીધી બધાને ગમી બધાને ગમી રાખડી લીધી બધાને ગમી બરાબર છે રાખડી

મીઠાઈ ખાધી મીઠાઈ ખાધી મીઠાઈ ખાધી ખાલી ધજા આવશે અહિયાં મીઠાઈ ખાધી મીઠાઈ ખાધી મીઠાઈ ખાધી બરાબર છે રાખડી લીધી બધાને ગમી રાખડી ભાઈને બાંધી મીઠાઈ ખાધી જો આમાં અનુસ્વાર વાળો પણ આવી ગયો શબ્દ છે ને બાંધી બંને માથે અનુસ્વાર બાંધી બરાબર મીઠાઈ ખાધી મીઠાઈ ખાધી મીઠાઈ ખાધી રિક્ષા ચલાવે છે કોણ શું કરે છે વિજય શું ચલાવે છે રિક્ષા રીક્ષા કોણ ચલાવે છે એકમાત્ર વાળા શબ્દો બોલો વિજય રીક્ષા ચલાવે છે વિજય રિક્ષા ચલાવે છે વિજય રિક્ષા ચલાવે છે

લલિતા દિશા બતાવે છે લલિતા શું કરે છે દિશા બતાવાનું કામ કરે છે તો લલિતા દિશા બતાવે છે લલિતા દિશા બતાવે છે બોલતા જાવ અને લખતા જાવ લલિતા દિશા બતાવે છે લલિતા દિશા બતાવે છે લલિતા દિશા બતાવે છે અનિતા તાલમાં નાચે છે અનિતા નાચે છે પણ કેવી રીતે નાચે છે તાલમાં નાચે છે અનિતા તાલમાં નાચે છે અનિતા તાલમાં નાચે છે અનિતા તાલમાં નાચે છે બરાબર

રમા ભજન રમા ભજન ગાય છે શું ગાય છે ભજન ગાય છે રમા ભજન ગાય છે રમા ભજન ગાય છે હજી આગળ શિક્ષક હિસાબ લખાવે છે શિક્ષક હિસાબ લખાવે છે શિક્ષક હિસાબ લખાવે છે શિક્ષક હિસાબ લખાવે છે ય એક માત્ર બધાનો ઉપયોગ થાય છે હવે પાકી કેરી કેવી લાગે મીઠી લાગે અને કાચી કેરી કેવી લાગે ખાટી લાગે બરાબર ને तो बीजुक लखी के काची केरी खट्टी लागे खाटी लागे काची केरी खट्टी लागे, काची केरी खाटी लागे। કેરી ઘરમાં બધાએ ખાધી બધાએ ખાધી ધ જોડાક્ષરો છે ધ્ય ખાધી ખાધી घर ना केरी गरमा बधाए खादी धीरे-धीरे लगता जाओ केरी गरमा बधाए खादी केरी गरमा बधाए खादी नवी गाडी आवी નવી ગાડી આવી નવી ગાડી આવી નવી ગાડી આવી નવી ગાડી લાલ રંગની છે નવી ગાડી લાલ રંગની છે કેવા રંગની છે લાલ રંગની ગાડી છે હમ નવી ગાડી લાલ રંગની છે નવી ગાડી લાલ રંગની છે તે મને ખૂબ ગમે છે મને તે મને ખૂબ ગમે છે અથવા તો શું આવી શકે ગાડી મને ખૂબ ગમે છે તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો કોઈ પણ વાક્ય લખી શકો છો તે મને ખૂબ ગમે છે અથવા તો બીજું વાક્ય આપણે લખી શકીએ ગાડી મને બહુ ગમે છે ગાડી મને બહુ ગમે છે ગાડી મને બહુ ગમે છે ગાડીમાં ફરવા જઈએ ગાડીમાં અમે ફરવા જઈએ ગાડીમાં અમે ફરવા જઈએ गाड़ी फरवा जाइए गाड़ी में गाड़ी में बगीचे जाइए क्या जाइए गाड़ी में बेसी ने अमे बगीचे जाइए અમે બગીચે જઈએ અમે અમે બગીચે બગીચે જઈએ જઈએ બરાબર છે હમ આટલા વાક્યો હવે આપણે ફરી પાછા બોલશું લખ્યું ને બધાએ હવે બોલવાનું છે કંટાળો કરવાનો નથી અને આ વાંચશો નાના નાના વાક્યોથી આપણે મોટા વાક્ય આપણે વાંચતા શીખશું અને લખતા પણ શીખશું બધા રાજી થયા રાજી ક્યારે જ્યારે તમે તમે કંઈક નવું શીખશો શીખશો ત્યારે કોઈક નવી ભાષા અને ગુજરાતી તો આપણી માતૃભાષા જે આપણે રોજે રોજના જીવનમાં બોલીએ અને આપણી ભાષામાં અડધા અંગ્રેજી શબ્દો અડધા હિન્દી શબ્દો અને અડધું ગુજરાતી આવું નહીં પરંતુ સ્પષ્ટ આપણે ગુજરાતી ભાષા બોલતા શીખીએ બરાબર છે હા તૈયાર રેડી ચાલો ફરીથી બોલશો આપણે લખાઈ ગયું હોય તો હવે ફક્ત બોલવાનું છે તમે બરાબર લખ્યું છે કે નહીં એ ચેક કરી લેજો બધા રાજી થયા બધા રાજી થયા બધા રાજી થયા વિજય લખ વિજય વિજયલક વિજય લખ વિજયલક કિરણ ભણે છે ભણે છે વિનય ગણે છે શું ગણે છે પૈસા ગણવા પછી રમકડા ગણવા આ બધી વસ્તુ શું કહેવાની કાઉન્ટિંગ એટલે કે ગણવું હમ વિનય ગણે છે દાખલા પણ ગણેલા કહેવાય દાખલા તમે જ્યારે વત્તાના ઓછાના જ્યારે દાખલા કરો છો પ્લસ માઇનસ માઇનસ દાખલા કરો છો એને ગણેલું પણ કહેવાય વિનય દાખલા ગણે છે કારણ કે ગણ પ્લસ કે ઓ માઇનસ વત્તા કે ઓછા તમારે કાઉન્ટિંગ કરવું પડે ગણવું પડે પાંચ માંથી ત્રણ આપણે ઓછા કરવાના છે તો ગણવું પડે પાંચમાં ત્રણ ઉમેરવાના છે ગણવું પડે હમ તો વિનય ગણે છે બોલો વિનય ગણે છે સવિતા હસે છે સવિતા હસે છે સવિતા હસે છે સરિતા આવે છે સરિતા આવે છે સરિતા આવે છે ઈલા ગાય છે ગાય ગાય છે 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 લખ્યો આગળ બોલો ને બધા ફાવે છે ને હમ તમારા નોટની અંદર તમારે શું કરવાનું આ રીતે આંગળી ફેરવવાની હું લીટી કરું છું તમારે આંગળી ફેરવવાની રાખડી લીધી બોલો રાખડી લીધી રાખડી લીધી બધાને ગમી બધાને ગમી ગમી શું તે તે એટલે શું રાખડી તો તે બધાને ગમી તે બધાને ગમી રાખડી ભાઈને બાંધી રાખડી ભાઈને બાંધી રાખડી ભાઈને બાંધી મીઠાઈ ખાધી મીઠાઈ ખાધી મીઠાઈ ખાધી વિજય વિજય ચલાવે છે રીક્ષા ચલાવે છે મીરા સિતાર વગાડે છે મીરા સિતાર વગાડે છે મીરા સિતાર વગાડે છે લલિતા દિશા બતાવે છે લલિતા દિશા બતાવે છે લલિતા દિશા બતાવે છે અનિતા નાચે છે અનિતા તાલમાં નાચે છે અનિતા તાલમાં નાચે છે અનિલ ટિકિટ વેચે છે અનિલ ટિકિટ વેચે છે અનિલ ટિકિટ વેચે છે ચલાગઢ રમા ભજન ગાય છે રમા ભજન ગાય છે રમા ભજન ગાય છે શિક્ષક હિસાબ લખાવે છે શિક્ષક હિસાબ લખાવે છે શિક્ષક હિસાબ લખાવે છે પાકી કેરી મીઠી લાગે પાકી કેરી મીઠી લાગે કાચી કેરી ખાટી લાગે કાચી કેરી ખાટી લાગે મોડામાં પાણી આવ્યું કે ના હોય હા કેરીનું નામ દીધું એટલે પાણી આવ્યું બરાબર કેરી ઘરમાં બધાએ ખાધી કેરી ઘરમાં બધાએ ખાધી નવી ગાડી આવી નવી ગાડી આવી નવી ગાડી લાલ રંગની છે નવી ગાડી ગાડી લાલ છે મને બહુ ગમે છે ગાડી મને બહુ ગમે છે ગાડીમાં અમે ફરવા જઈએ અને ગાડીમાં અમે બગીચે જઈએ બરાબર આજનો આપણો અહીંયા લેક્ચર શું થાય છે પૂરો થાય છે બરાબર નમસ્કાર